ચાલો વિદ્યાર્થીની બહેનો, તમે બધા ક્ષેમ કુશળ હશો. ઘણું લાંબુ વેકેશન ગયું 21 દિવસનું આપણું. 21 દિવસથી આપણે પરોક્ષ અને પ્રત્યક્ષ બે રીતે મળી શક્યા નથી. હવે આપણે આપણો જે કોર્સ છે એ 15 પાઠ સુધી, દિવાળી સુધીના વેકેશન સુધીનામાં આપણે પૂર્ણ કર્યો છે. એનાથી આગળ આપણે અભ્યાસ કરવાનો છે. માઇક્રોસોફ્ટ ટીમમાં જ્યારે પહેલી વાર મારી સાથે તમે બધા બહેનો જોઈન્ટ થયા ત્યારે મેં તમને ઘટાડેલા અભ્યાસક્રમની વાત કરી હતી. ફરીથી પાછો કહી દઉં કે સરકારે જે 30% અભ્યાસક્રમ ઘટાડેલો છે એ 30%માં પાઠ અને કાવ્ય બંને થઈને ટોટલ 5 યુનિટ આપણા આ વર્ષના અભ્યાસક્રમમાંથી બાદ કરેલા છે. હું તમને એના ક્રમ આપી દઉં. 16, 17, 18, 9 અને 14. તો 9, 14, 16, 17 અને 18 આ જે પ્રકરણો છે એ આ વર્ષ પૂરતા ગુજરાત શિક્ષણ બોર્ડે આપણી પરીક્ષામાંથી બાકાત કરેલા છે. તો આ વર્ષ પૂરતો આપણે એનો અભ્યાસ નહીં કરીએ. હવે આપણે ગત છેલ્લો જે વિડીયો તમને 28મો વિડીયો મારો મળ્યો છે એ વિડીયામાં આપણે 15મો પાઠ છે એ પૂરો કરેલો છે. હવે આપણે એનાથી આગળ વધવું હોય તો 16, 17 અને 18 આવે. તો 16, 17 અને 18 તો ઓલરેડી શિક્ષણ બોર્ડે આપણા અભ્યાસક્રમમાંથી આ વખતે બાકાત કરેલા છે, તો એ પાઠ આપણે નહીં કરીએ. એનાથી આગળ જઈએ તો 19મો પાઠ અને 20મું કાવ્ય છે જે આપણા અભ્યાસક્રમમાં છે એ આપણે પૂર્ણ કરવાના છે. 20 પાઠ કાવ્ય આપણા પૂર્ણ થઈ જાય ત્યાં સુધીમાં આપણો પાઠ કાવ્યનો અભ્યાસક્રમ છે એ પણ પૂર્ણ થઈ જશે. તો એ બાબતે દરેક બહેનો ધ્યાનથી સાંભળે મારી વાત. બીજું કે જે વ્યાકરણ છે એની લગભગ 4-5 PDF મેં તમને બનાવીને મોકલેલી છે જે દિવાળી સુધીનો કોર્સ હતો. બાકી રહેતા વ્યાકરણના જે મુદ્દાઓ છે એ આપણે આ બે પાઠ પૂર્ણ કરીને તમને PDF બનાવીને હું મારા તરફથી મોકલીશ. અને ત્યાર પછી જે સમય છે આપણી પાસે એ સમયની અંદર આપણે રિવિઝન કરશું. તમે મારી સાથે આ આવતા મહિનામાં લગભગ 5-1 વખત માઇક્રોસોફ્ટ ટીમની અંદર જોડાવાના છો. તમને અત્યાર સુધી મેં જે કંઈ કરાવેલું છે એમાં જો કંઈ પ્રશ્ન હોય તો એમાં મને તમે પૂછી લેજો. વ્યાકરણ ની વાત છે એ પણ આપણે માઇક્રોસોફ્ટ ટીમમાં કરવાના છીએ, હું સમજાવીશ તમને. તો દરેક બહેનો એમાં વધુમાં વધુ જોડાય તો એને સારી સમજ પડશે. હવે આપણે આગળ વધવાનું છે. વેકેશનના મૂડમાંથી બાળકો બહાર નીકળી જાજો, કારણ કે તમારી જે પરીક્ષા છે બોર્ડની પરીક્ષા, એ બોર્ડની પરીક્ષા તો લેવાની છે ધોરણ 10 અને 12ની, એવું ગવર્મેન્ટે નક્કી કરેલું છે. એમાં કોઈ પ્રકારની બાંધછોડ નહીં થાય. એટલે તમને મનમાં એમ હોય કે ભાઈ આ વખતે તો આવી રીતે કોરોનામાં બધું ચાલુ છે એટલે કદાચ અમારી પરીક્ષા નહીં લેવાય, નહીં બાળકો, એવું નથી. 100એ 100% તમારી પરીક્ષા લેવાની છે અને તમારે સારી રીતે તૈયારી કરીને અભ્યાસ કરવાનો છે. આપણે વ્યવસ્થિત જેમ શાળાએ તમને ભણાવીએ છીએ એવી રીતે અમે તમામ શિક્ષકોએ અમે તમને આવી રીતે અભ્યાસ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. તો બાળકો એને જરા ગંભીરતાથી લેજો કે જેથી કરીને આપણે આપણું પરિણામ છે એને સારું બનાવી શકીએ. ચાલો આ થઈ બધી પ્રાથમિક માહિતીની વાતો. હવે તમે બધા મોટા થઈ ગયા છો, હોશિયાર છો, એટલે મેં જે કંઈ વાત કરી એ બરાબર સમજી શકો છો. તો આપણે હવે પાઠ છે 19મો એ શરૂ કરીએ છીએ. આ આપણો 29મો વિડીયો છે બાળકો. કોઈ શાળાએ આવી રીતે બાળકોને આવી રીતે અભ્યાસક્રમ કરાવેલો નથી. જૂનાગઢની વાત કરીએ તો આપણે ટોટલ 900 જેટલા વિડીયો તમામ વિષયના દિવાળી સુધી બનાવીને તમને મોકલવાનો પ્રયત્ન કર્યો છે. તો અમે જે કંઈ કામ કર્યું છે, તમારી પાછળ મહેનત કરી છે, ઓનલાઈન શિક્ષણ દ્વારા તમને જે કંઈ આપવાનો પ્રયત્ન કર્યો છે એને તમારે તમારી બોર્ડની પરીક્ષામાં ચરિતાર્થ કરીને બતાવવાનો છે. તો આગળ વધીએ. પાઠ 19, પેજ નંબર 88 ઉપર 19મો પાઠ આપ્યો છે એને જરા ધ્યાનથી જોજો. તમે
ખોલો ચોપડી તમારી, પેન્સિલ આછવગી લેજો, આપણે તમને હવે વારંવાર કહેવું ન પડે, કારણ કે જ્યાં વાક્યના ક્રમ આડાવડા છે શબ્દોના, એ ક્રમ આપણે પેન્સિલથી આપવાનો પ્રયત્ન કરશું. તો 19મા પાઠનું ટાઇટલ શીર્ષક છે સત્યમ મયુરહ, એનું ગુજરાતી થાય કે આ સાચે જ મોર છે. બાળકો, આખો પાઠ સાયકોલોજી મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણવાળો છે, એટલે બરાબર રીતે તમે એને સમજવાનો પ્રયત્ન કરજો. એની જે પ્રસ્તાવના છે એ જરા આપણે જોઈ લઈએ, પછી પાઠના ભાષાંતર તરફ આગળ જઈએ. જુઓ જી તમારી ચોપડીમાં સંસ્કૃત રૂપકોના 10 પ્રકાર છે, તેમાંનો એક પ્રકાર છે પ્રહસન. આ પ્રહસન એ એકાંકી હોય છે. એકાંકી એટલે એક અંકનું બિલકુલ નાનું નાટક, એને એકાંકી પ્રહસન કહેવામાં આવે છે. તેનું કથાવસ્તુ એક દિવસ પૂરતું મર્યાદિત હોય છે. હવે આ જે નાટક છે એને જો સ્ટેજ ઉપર ભજવવું હોય તો એ 4-5 કલાકમાં ભજવી શકાય એટલું નાનું એની કથા હોય છે. સંસ્કૃત સાહિત્યમાં આવા જે અનેક પ્રહસનો રચાયા છે તેમાં સૌથી વધારે પ્રસિદ્ધિ ભગવત ઝુંકિયમ નામના પ્રહસનને મળી છે. કેટલાક વિદ્વાનોના મતે આના રચયિતા બૌધાયન નામના કવિ છે, જ્યારે કેટલાક વિદ્વાનો આ રચના કોઈ અજ્ઞાતકર્તાની છે એમ માને છે. બાળકો, જોડકા માટે તમારે યાદ રાખવાનું છે, બૌધાયન નામનો લેખક થઈ ગયો, એણે ભગવત ઝુંકિયમ નામનું એક પ્રહસન નાટક લખેલું છે અને એમાંથી આપણો પાઠ સત્યમ મયુરહ એ લેવામાં આવેલો છે. જોડકા માટે તમે યાદ રાખજો. કર્તા અને કૃતિનું જોડકું પેપર સ્ટાઇલ તમને મોકલેલી છે, એમાં 2 માર્કમાં પૂછાય છે, એમાં જરા આ રીતે તમે એને સમજવાનો પ્રયત્ન કરજો. એમ માને છે આનો રચનાકાળ લગભગ ઈસવીસનની 4 સદીનો છે. પ્રસ્તુત નાટ્યાંશ એટલે કે આપણો પાઠ ભગવત ઝુંકિયમ પ્રહસનમાંથી સંપાદિત કરીને લેવામાં આવેલો છે. ગરીબ, હવે પાઠમાં જે વાત છે એ શું છે એની અહીંયા થોડી પ્રસ્તાવના આપેલી છે, જોઈએ એને. ગરીબ પરિવારમાં જન્મેલો શાંડિલ્ય સરળતાથી ખાવાનું મળી રહેશે એવી ભાવનાથી ઘર છોડી દે છે અને બૌદ્ધ સાધુ બની જાય છે. પરંતુ અહીં તો વારંવાર ઉપવાસ કરવાના હોવાથી હવે આ શાંડિલ્ય બૌદ્ધ સાધુનો વેશ છોડી દઈને એક પહોંચેલા યોગી સાધુનો શિષ્ય બને છે. અહીં પણ તેને તો ખાવામાં જ રસ હોય છે, પણ એના આ ગુરુ સતત ભગવાન ભણવાની એને ફરજ પાડતા હોય છે. રોજ ભિક્ષા લેવા માટે નગરમાં આવતા આ ગુરુ શિષ્ય એક દિવસે સમય કરતા વહેલા નગરમાં આવી ચડે છે. સમયની કિંમત જાણનારા એના ગુરુ પોતાના શિષ્યને આ સમય દરમિયાન રસ્તામાં આવેલા એક બગીચામાં બેસીને થોડું ભણી લેવાનું કહે છે. બંને જણ બગીચામાં પ્રવેશ કરે છે તે સમયનું દ્રશ્ય આ નાટ્યાંશમાં છે. બાળકો, આ પાઠ આપણો શરૂ થાય છે કે શાંડિલ્ય નામનો એક શિષ્ય અને એના જે ગુરુ હતા એ બંને એક બગીચામાં પ્રવેશ કરે છે, ત્યાંથી આપણો પાઠ છે એ શરૂ થાય છે. શાંડિલ્ય એક ગરીબ પરિવારમાં જન્મેલો હતો, કામનો થોડો આળસુ હતો, એટલે મફતનું ક્યાંકથી ખાવાનું મળે એમાં એને રુચિ વધારે હતી, એટલે સરળતાથી ખાવાનું મળી રહે એટલે એ ભાવનાથી એ બૌદ્ધ સાધુ બની ગયો, ભિક્ષાવૃત્તિ કરવા લાગ્યો. તમારે ખાવા જોઈએ છે બાળકો, તો એના માટે શું કરવું પડે? તો કે મહેનત, કામ કરવું પડે, શ્રમ કરવો પડે. તો જેને શ્રમની આળસ થાય છે ને એ બાવો બને. તો એવી રીતે આજે શાંડિલ્ય છે એ કામનો ચોર હતો કે જેને લઈને એ બૌદ્ધ સાધુ બની ગયો. બૌદ્ધ સાધુ બન્યા પછી પણ ન્યાય વારંવાર ઉપવાસ કરવાના આવ્યા, એને તો ખાવામાં જ રસ હતો, એટલે એ બૌદ્ધ સાધુનો વેશ પણ એણે ત્યજી દીધો. પછી એક પહોંચેલો યોગી સાધુ હતો, એનો એ શિષ્ય બન્યો, પણ ન્યાય એને તો ખાવામાં જ રુચિ. એના ગુરુ એને વારંવાર કહેતા કે ભાઈ થોડું ભણી લઈએ,
એમાં એને જરાય રસ નહોતો. એક દિવસ બન્યું એવું કે એ ગુરુ શિષ્ય દરરોજ માટે સવારમાં એ ગામની અંદર એ નગરમાં ભિક્ષા માગવા માટે જતા હતા. એક દિવસ એ ગુરુ શિષ્ય થોડા વહેલા પહોંચી ગયા એટલે એના ગુરુને એવું લાગ્યું કે ભાઈ આટલા વહેલા સમયમાં તો કોઈના ઘરે બારણાની અંદર ટકટક કરવું અને કંઈક હોય તો મને આપો એમ બોલવું એ વ્યાજબી નથી. એટલે એના ગુરુએ એમ કીધું કે ભાઈ આપણે થોડા આજે વહેલા આવી ગયા છીએ, આ બાજુનો જે બગીચો છે એની અંદર જઈએ અને થોડું તને જ્ઞાન આપું, થોડું ભણી લઈએ. પણ સાંડિલ્ય છે એને ભણવામાં રસ હતો નહીં. બાળકો, પહેલાં જે સાધુઓ હતા એ ભિક્ષાવૃત્તિ કરતા હતા, એની અંદર પણ કંઈક નીતિ નિયમો હતા કે ભાઈ એક ઘરે બહુ વહેલું નહીં, બહુ મોડું નહીં, એક જ ઘરે જાવું, એક જ વાર જાવું, બીજી વાર ન જાવું. તો બીજી વાર જો માણસ એના ઘરે આવી રીતે આખો દિવસ ભિક્ષાવૃત્તિવાળા આવતા જ રહીએ અને એને એ બધું આપતો રહીએ તો એની પાછળ ખાવાનું શું વધે બાળકો? કારણ કે આપણા પૂર્વજોની વૃત્તિ, એનું જીવન એવું હતું કે તેને ત્યક્તેને ભુંજી થતું, તેને ત્યાગીને ભોગવ. એના આંગણે કોઈ માગવાવાળો આવે તો એને પહેલાં એ ખવડાવતા હતા, અનાજ આપતા હતા, વધે તો એ ખાતા હતા, નહીતર પોતે ભૂખા રહી જતા હતા. તો આવું આપણા પૂર્વજોનું જીવન હતું. અને હામે સાધુઓ હતા એ પણ કંઈક આવા પ્રકારના હતા, એ પણ કંઈક નીતિ નિયમમાં જીવવાવાળા હતા બાળકો, એ પરિસ્થિતિને સમજતા હતા. એટલે એના ગુરુ છે એને બગીચામાં બેસવાનું કહે છે. આગળ જાય છેલ્લો પેરેગ્રાફ. સાંડિલ્યની બહાનાબાજી આપણેને હાસ્ય પીરસે છે. આ સંવાદ ઉપરથી એ વાતનો ખ્યાલ આવે છે કે બાળપણમાં માતાએ કેટલીક કહેલી વાતોથી કેટલી ગંભીર અસર માનવીના જીવન ઉપર પડતી હોય છે. માણસ ગમે તેટલો મોટો થઈ જાય તો પણ માતાએ કહેલી વાતોથી તેમનામાં જે સંસ્કાર પડી ગયા છે તે દૂર થઈ શકતા નથી. વળી વિદ્યા શા માટે ભણવી જોઈએ એ પ્રશ્નનો ઉત્તર પણ અહીં આવતા સંવાદોમાં તમને મળી રહેશે. બાળકો, બાળ ઉછેર કેવી રીતે કરવો? નાનું બાળક છે તો એને કેવી રીતે ઉછેરવું કે જેથી કરીને એ બધી રીતે ભવિષ્યમાં મોટો થાય તો એકદમ કુશળ બને, એ જવાબદારી કોની છે? તો કે મા બાપની. એમાંય સૌથી મોટી કોની જવાબદારી? તો કે એની માની. કારણ કે મા સાથે એનો પુત્ર કે પુત્રી છે એ બહુ તાદાત્મ્યથી, ખૂબ પ્રેમથી જોડાયેલો હોય છે, જેટલું કનેક્શન એના પિતા સાથે એનું હોતું નથી. એ નાની એવી વાત હોય તો પણ એની માની પાસે રજૂ કરતું હોય છે બાળક. તો એ બાળકના ઉછેરમાં એના માની ભૂમિકા બહુ મહત્વની હોય છે. જો એની માં એના બાળકને નાનપણમાં સારા સંસ્કારો આપે તો એ બાળક ભવિષ્યમાં મોટો થઈને એક સારો વ્યક્તિ પણ બની શકે, એક સારો નાગરિક પણ બની શકે અને એક સારો વિદ્યાર્થી અને એક સારો કર્મચારી પણ બની શકે. એ આખો આધાર એના બાળપણમાં એને શું પીરસવામાં આવ્યું છે સંસ્કારોમાં, એના ઉપર આધાર રાખતો હોય છે. તો આખો આ પાઠ છે એ પાઠ એની આસપાસ ઘૂમા કરે છે બાળકો. બીજી વાત એ કે માણસે શા માટે જીવનમાં ભણતર મેળવવું જોઈએ, શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ, શિક્ષણનું શું મૂલ્ય જીવનમાં, એ વાત પણ આ પાઠની અંદર સમજાવવામાં આવેલી છે. બાળકો, જે માણસો, જે વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરે છે એ તમામને નોકરી મળવાની નથી અને નોકરીની આશાએ શિક્ષણ મેળવી શકાય નહીં. શિક્ષણનો મુખ્ય હેતુ આજીવિકા પૂર્ણ કરવાનો છે. તમારે કંઈક કમાવવું છે, કમાવ તો તમે કંઈક સારી રીતે જીવી શકો, ત્રણ ટાઈમનું ભોજન મેળવી શકો. એના માટે માણસોએ શિક્ષણ મેળવવું જોઈએ. શિક્ષણનો મુખ્ય હેતુ આજીવિકા પૂરી પાડવાનો છે. પછી ભણેલો માણસ છે એ જે રીતે બુદ્ધિથી કામ લઈને પોતાની આજીવિકા ઊભી કરતો હોય છે, અભણ માણસ છે એ બળથી કામ કરે છે. તમે જોયું છે અત્યારે આ 21મી સદીમાં આપણે જીવીએ છીએ બાળકો, અત્યારે બળનો જમાનો નથી, અત્યારે બુદ્ધિનો, સ્કિલનો, આવડતનો જમાનો છે. તો જેની પાસે બુદ્ધિ છે, જેની પાસે સારું શિક્ષણ છે, એ પોતાની રોજીરોટી સરળતાથી મેળવી લે છે. જે માણસ પાસે બુદ્ધિ છે અને કામ કરવું છે એ માણસ ભીખો રહેતો
નથી અને સરસ મજાનું બેલેન્સવાળું જીવન પણ જીવી શકે છે. આપણે એમ માનીએ તો જે મજૂરી કામ કરે છે બાળકો, આપણે બધા ખેડૂતના સંતાનો છીએ, તમને ખબર હશે કે ભાઈ આપણી પાસે જે ખેતી છે એ ખેતીમાં જે મજૂર આવે છે એ મજૂરની મજૂરી પણ અત્યારે 250 થી 300 રૂપિયા છે. તો માણસને સાંજે 300 રૂપિયા મળે છે, એમાંથી 100 રૂપિયાનું ખાવાનું જોઈએ છે અને 150-200 રૂપિયા એ બચાવી શકે છે અને જીવનમાં જીવવામાં કાંઈ વાંધો આવતો નથી. પણ એનું જીવન સીધી લીટીનું હોવું જોઈએ. બાકી તો તમે ગમે એટલો પૈસો કમાવો, મજૂરી કરતા હોવ કે નોકરી કરતા હોવ કે ધંધો હોય તો પણ ક્યાંય પુરવાર પડવાનો નથી. તો આવી જે વાત છે એના માટે શિક્ષણ છે એ આપણા જીવનમાં ઘણું મહત્વનો ભાગ ભજવે છે. તો આગળની વાતો આપણે ચાલુ પાઠમાં કરશું. અત્યારે હવે આપણે પાઠ છે એને શરૂ કરીએ. જુઓ તમારી ચોપડીની અંદર સૌથી પહેલું પાત્ર શાંડિલ્યનું છે. શાંડિલ્ય બોલે છે, બો ભગવાન ઇદમ ઉદ્યાનમ. સંધિ છૂટી પાડીએ છીએ કે હે ભગવાન, આ બગીચો છે. પરિવ્રાજક એટલે સંન્યાસી, એની એના ગુરુ. અગ્રતઃ પ્રવિશઃ, તો પછી તું આગળ પ્રવેશ કર, પહેલા પ્રવેશ કર. શાંડિલ્ય, ભગવાન એવ પૂરતઃ પ્રવિશતુ, હે ભગવાન તમે જ પહેલા પ્રવેશ કરો. અહમ પૃષ્ઠતઃ પ્રવિશામિ, હું પાછળથી પ્રવેશ કરું છું. પરિવ્રાજક સંન્યાસી, કિમર્થમ, શા માટે ભાઈ, શા માટે હું પહેલા પ્રવેશ છું, તું પાછળથી પ્રવેશ કર. શાંડિલ્ય એને જવાબ આપે છે. સરળ અને સહજ જવાબ છે બાળકો. પૌરાણિક્યાહ મમ માતુઃ, પુરાણોને જાણનારી, મમ માતુઃ મારી માતા પાસેથી, શ્રુતમ મેં સાંભળ્યું છે. અશોક પલ્લવ અંતર નિરુદ્ધ, આવો લાંબો શબ્દ છે, આમ એને સમજવાનો છે. અશોક પલ્લવ અંતર નિરુદ્ધ, અશોકના પાંદડાની અંદર છુપાયેલો. વ્યાઘ્રહ પ્રતિવસતી, વાઘ રહે છે. તત ભગવાન એવ, તેથી તમે જ ભગવાન. પૂરતઃ પ્રવિશતુ, પહેલા પ્રવેશ કરો. અહમ પૃષ્ઠતઃ પ્રવિશામી, હું પાછળથી પ્રવેશ કરું છું. ફરીથી જોઈએ આટલું ભાષાંતર. શાંડિલ્ય, ભો ભગવન, હે ભગવાન, ઇદમ ઉદ્યાનમ, આ બગીચો છે. પરિવ્રાજક, પ્રવિશઃ અગ્રતઃ, તું આગળ પ્રવેશ કર, પહેલા પ્રવેશ કર. અગ્ર એટલે પહેલા. શાંડિલ્ય, ભગવાન એવ પૂરતઃ પ્રવેશતુ, તમે જ પહેલા પ્રવેશ કરો. અહમ પૃષ્ઠતઃ પ્રવિશામિ, હું પાછળથી પ્રવેશ કરું છું, આવું છું. પરિવ્રાજક, કિમર્થમ, શા માટે. શાંડિલ્ય, પૌરાણિક્યાહ મમ માતુઃ શ્રુતમ, પુરાણોને જાણનારી મારી માતા પાસેથી સાંભળ્યું છે કે અશોક પલ્લવ, અશોકના પાંદડામાં અંતર નિરુદ્ધ, અંદર છુપાયેલો વ્યાઘ્રહ, વાઘ પ્રતિવસતી, રહે છે. તત, તો ભગવાન એવ, તમે જ પૂરતઃ પહેલા પ્રવેશતુ, પ્રવેશ કરો. અહમ પૃષ્ઠતઃ પ્રવિશામી, હું પાછળથી પ્રવેશ કરું છું. તો સૌથી પહેલાં એ બગીચામાં, બગીચાના દરવાજે પાસે, દ્વાર પાસે પહોંચ્યા એટલે શાંડિલ્ય બોલ્યો કે હે ગુરુજી, આ તો સરસ મજાનો બગીચો છે. એના ગુરુએ એને એમ કીધું કે તું પહેલાં પ્રવેશી જા, તું અંદર જા. તો શાંડિલ્યે એને વળતો જવાબ આપ્યો કે હે ગુરુજી, સૌથી પહેલાં તમે પ્રવેશ કરો અને પાછળથી હું તમારી પાછળ પાછળ ચાલતો આવું છું. એના ગુરુએ એને પૂછ્યું કે ભાઈ શા માટે તું પહેલા પ્રવેશ નથી કરતો અને મને પહેલા મોકલે છે. શાંડિલ્યે એને જવાબ આપ્યો કે મારી માં છે એ પુરાણોને જાણનારી છે અને નાનપણમાં હું જ્યારે બાળક હતો ત્યારે મારી માએ મને એવું કહેલું છે કે આપણા ઘરની બાજુમાં જે બગીચો છે એ બગીચાના અંદર એક અશોકનું વૃક્ષ છે, એની નીચે જે પાંદડાનો ઢગલો છે એની અંદર એક વાઘ છુપાઈને રહે છે, જેથી કરીને મને ડર લાગે છે. એ શિષ્યે એના ગુરુને કીધું
કે મારી માએ મને આવી નાનપણમાં વાત કહેલી હતી કે ભાઈ આ જે બગીચો છે એ બગીચામાં અશોકના પાંદડાનો જે ઢગલો છે એની અંદર એક વાઘ છુપાઈને રહે છે, જેથી કરીને મને અંદર જતા ડર લાગે છે. તેથી જ હે ગુરુજી, તમે પહેલાં પ્રવેશ કરો અને હું પાછળથી પ્રવેશું છું. તો બાળકો, અત્યારે શાંડિલ્ય તો 22-25 વર્ષનો થઈ ગયો હતો. એની માએ એને બાળપણમાં જ્યારે ખૂબ નાનો હતો ત્યારે તોફાન કરતો હશે એવું આપણે અંદાજ લગાવીએ, ત્યારે એને ડરાવવા માટે એને એવી વાત કીધી હતી કે ભાઈ તું તોફાન ન કરતો, નહીંતર આપણા ઘરની બાજુમાં જે બગીચો છે ને એમાં અશોકના પાંદડાના ઢગલાની અંદર એક વાઘ રહે છે, હું તને ત્યાં નાખી આવીશ. આ જે ડર છે એ ડર એ શાંડિલ્યને એની માયા મા તરફથી મળેલો છે. હવે એ મોટો થઈ ગયો, પણ નાનપણમાં એની માએ એને જે ડર અંદર ઘૂસાડી દીધો છે એ ડર આજની તારીખે પણ એની અંદર ઘૂસેલો રહ્યો. એટલે મેં પહેલા વહેલી વાત કરી કે બાળકના ઉછેરમાં એની માનો બહુ મોટો ફાળો છે. બાળકો, જો એની માં એને આવા સંસ્કારો આપે તો એ બાળક કાયમી ધોરણે ડરતું રહેવાનું છે, મોટું થાય તો પણ ડરતો રહે. તો આ વાત છે એ હકારાત્મક વાત ન કહેવાય બાળકો, નકારાત્મક વાત કહેવાય. તો બાળ ઉછેર કેવી રીતે કરવો એના માટે આખું સાયકોલોજીમાં બાળ મનોવિજ્ઞાન તૈયાર કરવામાં આવેલું છે. બીએડમાં અભ્યાસક્રમમાં બાળ મનોવિજ્ઞાન છે બાળકો, કે શિક્ષકોએ બાળકોને કેવી રીતે હેન્ડલ કરવા, કેવી રીતે એની સાથે વર્તવું, વર્તન કરવું, તો એની આખી ગાઈડલાઈન આ પુસ્તકની અંદર આપવામાં આવી છે. તો આવી રીતે બાળ ઉછેર માટેના પુસ્તકો સાયકોલોજીસ્ટે એની માં માટે પણ લખેલા હશે. તો માએ આ પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ અને એ મુજબ એના બાળકનો સારો ઉછેર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં એનો બાળક કોઈ બાબતમાં નબળો ન રહે. બાળકો, અત્યારે ખૂબ સ્પર્ધાનો અને હરીફાઈનો જમાનો છે. આની અંદર બાળકને સારું શિક્ષણ પ્રોવાઈડ કરવું, પૂરું પાડવું, ભણી ગણી લઈએ પછી એના માટે નોકરી મેળવવાનો અવકાશ ઊભો કરવો, આ એક મોટી જવાબદારી દરેક મા બાપની છે. તો આ રીતે જો દરેક મા બાપ અને દરેક સંતાનો પોતાની જવાબદારી સમજીને આગળ વધવાનો પ્રયત્ન કરે તો એમાં ક્યાંય અટકવાની વાત આવતી નથી. કારણ કે સારું છે ને એ કોક સમયે દેખાવાનું છે. સારી વસ્તુને ગમે એટલી છુપાવીને રાખો, દબાવીને રાખો, તો પણ એ સમય આવશે ત્યારે પ્રકાશિત થવાની છે અને એ પ્રકાશ એ જ આપણા જીવનને ઉજાસથી ભરી દેવાનો છે. તો બાળકો, આપણે આ રીતે જીવવાનો પ્રયત્ન કરવાનો છે. દરેક તમારા મા બાપો છે એને પણ હું આ સલાહ આપું કે ભાઈ બાળકની પાસે કોઈ એવી વાત ન કરવી કે જેના કારણે એ બાળકનો વિકાસ રૂંધાઈ જાય. ખોટી રીતે એને ડરાવવો નહીં, સારા સંસ્કારોનું એનામાં સિંચન કરવું. તોફાન તો કરે ભાઈ, બાળકો તોફાન ન કરે તો બીજું કોણ કરે, એ અમુક સમય સુધી કરવાનો છે. એ સમય પૂરો થઈ જશે એટલે એ તોફાનમાંથી બહાર નીકળીને તમારી એની જે એ તેજસ્વી બુદ્ધિ છે જે તોફાનમાં ઉપયોગ થતી હતી એને હવે અભ્યાસ તરફ વાળવાનો પ્રયત્ન કરવાનો છે. આ જવાબદારી સૌથી મોટામાં મોટી જવાબદારી મા બાપની બનતી હોય છે. જે બાળક આવી રીતે વિકાસ પામતું હોય છે કે જેના વિકાસમાં એના મા બાપનો ફાળો ખૂબ મોટો રહેતો હોય છે એને ભવિષ્યમાં ક્યાંય અટકવા પૂરતું રહેતું નથી. થોડું વ્યાકરણ જોઈ લઈએ બાળકો. આપણે અત્યાર સુધી આ જે 4-5 પાત્રો જોયા એની અંદર અવ્યયો ખૂબ આવ્યા. પાઠની અંદર અવ્યય છે, તમારા વ્યાકરણ છે જે વિભાગ ડી વિભાગ એની અંદર એક ખાલી જગ્યા પૂછાઈ છે કે જેની અંદર કાં તો એક અવ્યય આપેલો છે અને બીજો તમારે મૂકવાનો છે, અથવા તો એક વાક્ય આપ્યું છે અને નીચે કેટલાક અવ્યય આપ્યા છે એમાંથી તમારે એ યોગ્ય અવ્યય પસંદ કરીને મૂકવાનો છે. આપણો જે છેલ્લો અભ્યાસ છે એ પણ અવ્યય માટેનો છે. અહીંયા પૂરતઃ એ પણ અવ્યય છે, પૃષ્ઠતઃ એ પણ અવ્યય છે,
તો પૂરતઃ એટલે આગળ અને પૃષ્ઠતઃ એટલે પાછળ. બાળકો કોઈ પણ ખાલી જગ્યા છે એનું જે વાક્ય છે એ વાક્યને તમે ગુજરાતીમાં સમજી લ્યો એટલે ત્યાં શું મૂકવું એ તમને ખબર પડી જાય. ખાલી જગ્યાનું ગુજરાતી કરી નાખવાનું. પછી પૂરતઃનો અર્થ તમને ખબર છે, પૃષ્ઠતઃનો ખબર છે, અવ્યયના અર્થ ગુજરાતી પણ તમારે યાદ રાખી લેવાના. પછી તમે ઓટોમેટિકલી ખબર પડી જાય વાક્યનું અર્થઘટન કરો એટલે કે ભાઈ અહીંથી હવે ત્રણમાંથી મારે અહીંયા શું મૂકું જેથી કરીને મારી ખાલી જગ્યા છે એને હું સાચી બનાવી શકું. બીજું, ત્રીજું જે પાત્ર છે શાંડિલ્યનું એમાં તું પ્રત્યયવાળું એક વાક્ય છે. તું એ આજ્ઞાર્થનો પ્રત્યય છે બાળકો. કાળ પાંચ છે, એ પાંચે પાંચ કાળના પ્રત્યય છે એ તમે સારી રીતે કરી લીધા હશે. ફરી પાછા રિપીટ કરી દેજો વેકેશનના મૂળમાંથી બહાર નીકળીને. તો આની આવ આમ પ્રત્યય નથી, તમ ત તું તામ અંતુ એમાંનો જે તું પ્રત્યય છે એ અહીંયા મૂકવામાં આવ્યો છે. એટલે આ જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ પ્રવત્તા વિષધાતુ આજ્ઞાર્થ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચનનો છે. એ જ વાક્યમાં બીજું એક ક્રિયાપદ આવ્યું પ્રવિશામી, એની પાછળ મી પ્રત્યય આપવામાં આવ્યો છે. તમે જાણો છો કે મી પ્રત્યય એ વર્તમાન કાળ પરસ્મય પદનો પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. મી વહ મહ સી થ થ અને તી તહ અંતિ, તો એમાંનો મી પ્રત્યય અહીંયા છે. એનાથી આગળ જઈએ તો શાંડિલ્યનું જે પાત્ર છે એમાં શ્રુતમ સાંભળ્યું એ કર્મની ભૂત કૃદંત છે. એનાથી આગળ એ વાક્યમાં જઈએ તો તી પ્રત્યયવાળું એક બીજું ક્રિયાપદ આવ્યું પ્રવિશતિ, પ્રવત્તા વિષધાતુ વર્તમાન કાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચનનું બાળકો આ ક્રિયાપદ છે. વળી પાછું પૂરતઃ આવ્યું, પ્રવિશતું આવ્યું, પૃષ્ઠતઃ આવ્યું અને પ્રવિશામી આવ્યું. આ ક્રિયાપદો અગાઉ આવી ગયા છે એટલે એની હવે આપણે અહીં ચર્ચા કરવાની જરૂરિયાત નથી. તો આવી રીતે જે વ્યાકરણ છે એ વ્યાકરણનું પુનરાવર્તન પણ બાળકો તમારે કરતું રહેવાનું છે અને સારી તૈયારી કરવાની છે. મેં તમને કીધું એ પ્રમાણે તમારી પરીક્ષા બોર્ડની કોઈ પણ સંજોગોમાં સરકાર કેન્સલ કરવાની નથી, જેથી કરીને તમે તૈયાર રહેજો, બંદૂક ભરેલી રાખજો કે જ્યારે એ પરીક્ષાની ડેટ મે મહિનામાં લેવાની વાત છે તમારી પરીક્ષા, તો એ મે મહિનામાં આપણે પૂરતો સમય મળ્યો છે બાળકો તમને. આ વખતે દર વખતે માર્ચમાં પરીક્ષા હોય છે, આ વખતે મેમાં સરકાર આયોજન કરી રહી છે કોરોનાને હિસાબે. તો એમાં આપણને જે સમય મળ્યો છે વધારાનો, એ સમયનો આપણે રિવિઝનમાં સારો ઉપયોગ કરીને વધુમાં વધુ દરેક વિષયમાં માર્ક મેળવવાનો પ્રયત્ન કરશું. હવે આ પાઠ છે એને અહીંયા આજના દી પૂરતો આપણે અટકાવી દઈએ છીએ. આના પછીના વિડીયોની અંદર એ પાઠને આપણે હવે બે તબક્કામાં પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશું. ટોટલ ત્રણ વિડીયો આ પાઠના આપણે બનાવશું. એક વિડીયો પ્રસ્તાવના અને ચાર પાંચ પાત્રોનો છે અને પછીના બે વિડીયો છે એ બાકી રહેતા પાઠના આપણે બનાવી લેશું. તો મેં કીધું એ પ્રમાણે વેકેશનના માહોલમાંથી બાળકો બહાર નીકળી જાજો અને બરાબર તંતોડ કામે લાગી જાજો કે જેથી કરીને આપણું જે પરિણામ છે એ પરિણામને આપણે સુંદર બનાવી શકીએ અને ધારણા મુજબનું લઈ શકીએ. તો ત્યાં સુધી બધા બાળકોને હું અભિનંદન પાઠવું છું. તમે અત્યાર સુધી સારું કામ કર્યું છે અને હવે હજી પણ જે સમય બાકી છે એમાં સારું કામ કરતા રહેજો. ઘણા બહેનો બહુ વ્યવસ્થિત રીતે કામ કરે છે. હવે માઇક્રોસોફ્ટ ટીમની અંદર આપણે દરેક શિક્ષકો લાઈવ તમારી સમક્ષ આવવાના છે. એ સમય દરમિયાન જે જે વિષયમાં જે જે કંઈ પ્રશ્નો છે અત્યાર સુધી તમે જે કંઈ કર્યું છે એ પ્રશ્નો તમારા શિક્ષકોને પૂછજો કે જેથી કરીને એનું એક સારું સોલ્યુશન ફરી પાછું તમને મળી જાય, તો જ્યાં તમારી ગાડી અટકેલી છે ત્યાંથી તમે એને આગળ વધારી શકો.